नमस्कार, हूँ भरत साधु। आप निहाळी रह्या छो रामदळ। रामदळ सत्य सनातन धर्म ने जन जन सुधी, घर घर सुधी मूळ परंपराओ साथे जोड़ी जगत ने जागृत करी रह्युं छे। वर्तमान में अनेक फूटी निकळेला पाखंडी पंथों जे अपनी मूल वैदिक सनातन संस्कृति ने नुकसान पहुँचाड़ी रहा है। आ लोग वात तो सनातन संस्कृति ना धर्म प्रसार प्रसार नहीं करे, पण अपना मूल आराध्यों ने साथे राखी पोतानी दुकानों चलावी रहा है। जे संप्रदायों वैदिक नहीं, वेद पुराण उपनिषद क्याय पण तेमनू स्थान नथी, क्यांय उल्लेख नथी, एवा फूटी निकळेला भगवानोने लईने जगतने गैरमार्गे दोरी रह्या छे। आजे आपणे स्वामीनारायण पंथनी वात करी रह्या छे। गुजरातमां आवीने जेमणे दीक्षा लीधी एवा एक पामर मनुष्यने आ लोको भगवान बनावी रह्या छे। अने हवे देश विदेशों में मोटा मोटा मंदिर बनावी ने जाने के पोते सनातनी होय, पोते सनातन संस्कृति नो प्रसार प्रसार करता होय एवी गुलबांगो हाकी रिया छे। अने घणा एवा लोको जे रामदळ, रामदळ एटले सनातन धर्मना पायामां पड़ेली बे मुख्य धाराओ, એમાં રામદળ અને શંભુદળ, એટલે રામદળ ઉપર સવાલો ઊભા કરનારા લોકો, રામદળ વૈદિક વાતો કરે છે, રામદળ વૈદિક સંપ્રદાયોનો ધર્મ પ્રસાર પ્રસાર કરે છે, રામદળ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરે છે અને પાખંડીઓનો પર્દાફાશ કરે છે। જે એવા પંથો જે અંદરોઅંદર લડીને એકબીજાની સામે કેસો કર્યા છે, આજે આપણે કેસોની વિગતો પણ જોશું, જે સ્વામિનારાયણ પંથ અને સ્વામિનારાયણ પંથમાંથી ઉદ્ભવેલો BAPS આજે દેશ વિદેશમાં મોટા મોટા મંદિરોની વાતો કરે છે, સનાતન ધર્મના પ્રસાર પ્રસારની વાતો કરે છે, એને ગેરલાયક મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયે ઠેરવેલો છે। આ બંનેનો વિવાદ કોર્ટમાં પણ ગયેલો છે ને કોર્ટના જજમેન્ટ સાથે આજે આપણે વાતો કરવાના છીએ કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયથી BAPSને અલગ શા માટે કરવામાં આવ્યો, દૂર શા માટે કરવામાં આવ્યા, બહાર શા માટે કાઢવામાં આવ્યા, તો એની વિગતો આપણે કેસના માધ્યમથી જાણીએ અને લોકો જાગે, જનજન જાગે, તમે ખોટી ભ્રામક વાતોમાં ન આવો અને આપણી મૂળ પરંપરાઓ છે। હિન્દુ સનાતન સંસ્કૃતિના અસંખ્ય મંદિરો ભારતમાં આવેલા છે અને આજે પણ ત્યાં હિન્દુ સંસ્કૃતિનો ડંકો વાગે છે, એટલે એવું ન સમજવું, એવું અભિમાન ન કરવું કે અમે હિન્દુ સનાતન સંસ્કૃતિનો ડંકો વગાડી રહ્યા છીએ। તમે ત્યાં હિન્દુ આરાધ્યોને સાથે રાખો છો અને પાખંડ તૂત ઊભું કરી રહ્યા છો, ત્યાં તમે તમારો વેપલો ચલાવી રહ્યા છો। હિન્દુ સનાતન સંસ્કૃતિનો પ્રસાર એ સનાતન ધર્મના વૈદિક સંપ્રદાયોએ કર્યો છે અને આજે પણ પંથ દ્વારા સનાતન સંસ્કૃતિના ધર્મ પ્રસાર પ્રસારની વાતો થઈ રહી છે, પણ સાથે સાથે સનાતનના મૂળ આરાધ્યોનું અપમાન પણ આ લોકો એટલું જ કરી રહ્યા છે। કંઈક એવી વાતો આ લોકોએ કરી છે કે મૂળ સ્વામિનારાયણ પંથે પણ BAPS જે સંસ્થા છે એને ગેરલાયક ઠેરવી છે અને એમના ઉપર કેસો પણ થયેલા છે। એમના જજમેન્ટોની વાત કરીએ, સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના આચાર્ય વતી જસભાઈ મકનદાસ પટેલે 8 ડિસેમ્બર 1936 રોજ બોરસદ કોર્ટમાં BAPSના શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસી સામે કેસ કર્યો હતો। તેમાં બોરસદના સેકન્ડ ક્લાસ સબ જજ PB પટેલે 6 નવેમ્બર 1940 રોજ વિસ્તૃત ચુકાદો આપ્યો હતો। ચુકાદો શું છે આપણે જાણીએ, ચુકાદાના મહત્વના અંશ જોઈએ તો વાદીનો દાવો હતો કે ઈસણવાવ હરિમંદિર વડતાળ ગાદીનું છે
અને તે માત્ર વડતાલ ગાદીના સાધુ પાળા બ્રહ્મચારીઓના ઉપયોગ માટે છે। વડતાળ ગાદીના સાધુ સિવાય કોઈ સાધુએ તેમાં ઉતરવાનો કે તેમાં રહી ઉપદેશ કરવાનો કોઈ જ હક નથી। પ્રતિવાદી યજ્ઞપુરુષ દાદજીને વિમુખ સંપ્રદાયમાંથી બહાર કાઢેલા છે અને બહાર કરેલા હોવાથી ઈશણવા મંદિર કે વડતાલ તાબાના કોઈ પણ મંદિરમાં ઉતરવાનો કે તેમાં રહી ઉપદેશ આપવાનો બિલકુલ હક નથી। ઈશણાવનું મંદિર 1862માં બન્યું હતું અને 1905માં યજ્ઞપુરુષ દાસજી વિમુખ કરેલ હોય કેમ કે તેઓ સંપ્રદાયની વિરુદ્ધ ઉપદેશ કરે છે। સંપ્રદાય સિદ્ધાંત વિરુદ્ધ જઈને સાધુઓને દીક્ષા આપે છે। પ્રતિવાદીઓએ પોતાના અલગ મંદિર બોરસાચરણમાં સાળંગપુરમાં ગોંડલમાં બાંધેલા છે। જ્યારે પ્રતિવાદીએ વિમુખ કર્યાની બાબતનો ઇનકાર કર્યો છે તેથી મુદ્દો એ ઉપસ્થિત થયેલો કે ઈશણાવનું મંદિર વડતાલ તાબાનું છે તે વાદી સાબિત કરે છે। વાદી ઈશણાવ મંદિરનો વહીવટ કરવાનો પોતાનો હક સાબિત કરે છે। પ્રતિવાદીને વિમુખ કરેલ અને તે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નથી એવું વાદી સાબિત કરે છે। સહજાનંદ સ્વામીએ 1804માં સંપ્રદાય સ્થાપ્યો હતો। 1826માં તેમણે શિક્ષાપત્રી ગુજરાતીમાં લખી હતી અને બાદમાં તેમની આજ્ઞાથી સતાનંદ મુનિએ સંસ્કૃતમાં તેનું ભાષાંતર કર્યું હતું। 1827માં સંપ્રદાય બે ભાગમાં વહેંચી પોતાના એક એક ભત્રીજાને આચાર્ય તરીકે સ્થાપ્યા હતા। 1830માં તેઓ ધામમાં પધાર્યા। સંપ્રદાયના પ્રમાણભૂત ગ્રંથ શિક્ષાપત્રી લેખ વચનામૃત સત્સંગી જીવન 1914માં બોમ્બે હાઈકોર્ટ સમક્ષ દાવામાં આ ગ્રંથો સંપ્રદાયના પ્રમાણભૂત ગ્રંથો તરીકે માનવામાં આવ્યા હતા। બોમ્બે લો રિપોર્ટ 243 પેજ 247 1826માં લેખ લખાયો હતો જેમાં બે ભત્રીજાઓને આચાર્ય તરીકે પસંદ કર્યા હતા અને તેમાં છેલ્લા ફકરામાં લખેલું કે સાધુ પાળા બ્રહ્મશાળી સત્સંગીઓએ આચાર્યની આજ્ઞામાં જ રહેવું, આજ્ઞાઓને તાબે ન રહે તે અમારા નથી અને તે નિયાત બાર છે સંપ્રદાય બાર છે એવા જાણવા। મંત્ર દીક્ષા આચાર્ય જ આપી શકે, બીજો કોઈ ગમે તેટલો મોટો પવિત્ર હોય પણ દીક્ષા આપી શકે નહીં। જે આ બંને આચાર્યો તથા તેનાથી ઉતરી આવેલા આચાર્યોના આશ્રય કરશે તે બધા તેમના મૃત્યુ સમયે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના નિવાસસ્થાન ગોલોકમાં લઈ જશે। જેના આ પ્રમાણે નહીં વર્તે તે પોતે સંપ્રદાયથી દૂર અથવા બહાર રહેશે। તેમ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 40-46 શ્લોક 20-38-39 કહ્યું હતું। આચાર્ય પાસેથી મંત્ર દીક્ષા લીધા સિવાય કોઈ પણ પ્રકારનો સંપ્રદાયનો સત્સંગી હોવાનો દાવો કરી શકે નહીં। પ્રતિવાદી યજ્ઞપુરુષ દાસ સિવાય બીજા કોઈ પ્રતિવાદીઓએ આચાર્ય પાસેથી દીક્ષા લીધી નથી। 1904 સુધી કોઈ અક્ષર પુરુષોત્તમ વિશે કશું જાણતું ન હતું। આ સંપ્રદાય 5 વિભાગ છે, આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, પાળા, સત્સંગી, ગ્રહસ્થો। આ સિવાયના કોઈ પણ માણસને સંપ્રદાયના હકો સાથે કોઈ નિસ્બત નથી। સહજાનંદજીએ કહ્યું હતું કે આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે। સત્સંગ જીવન પ્રકરણ 2 અધ્યાય 37 શ્લોક 91 ઉદ્ધવ એ કૃષ્ણના એક ભક્ત હતા અને આ સંપ્રદાયની માન્યતા કે ઉદ્ધવજીની ફરીથી જન્મ થયો હતો અને રામાનંદ સ્વામીના અવતાર તરીકે આ લોકો તેમને માને છે। વડતાલની ગાદીનો સિદ્ધાંત એવો છે કે સહજાનંદજી શ્રીજી મહારાજ કૃષ્ણનો અવતાર હતા, જ્યારે પ્રતિવાદી બીએપીએસ એવું કહે છે કે શ્રીજી મહારાજ કૃષ્ણથી પર હતા, તેનાથી જુદા હતા। શ્રીજી મહારાજ કૃષ્ણથી ઊંચ કોટીના અને શ્રી મહારાજજીના અવતારીઓના અવતાર હતા। સંપ્રદાયમાં ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણની ઉપાસના કરવાની છે। શ્રીજી મહારાજે અવતારીના અવતાર બંને હતા। શ્રી કૃષ્ણને સંપ્રદાયમાંથી ખસેડી મૂકવા કોઈ માણસ કરે અથવા શ્રી કૃષ્ણની જગ્યાએ બીજાને દાખલ કરે અથવા શ્રીજી મહારાજની કૃષ્ણથી જુદા અને ઊંચ કોટીના છે એમ કહે તો તે દેહમાં આત્મા કાઢી લે છે, ખરા અર્થમાં આખા સંપ્રદાયને ભાંગી નાખે છે। મારી ધારણા મુજબ મતભેદો અને તફાવતો એટલા બધા મોટા જણાય છે કે કોઈ પક્ષ તેમના પંથો કે એક જ પ્રમાણિકપણે કહી શકાય નહીં। જો કૃષ્ણને કાઢી નાખવામાં આવે અથવા શ્રીજી મહારાજથી ઉતરતી કોટીએ ઉતારી પાડવામાં આવે તો શિક્ષાપત્રીના ઘણા ખરા શ્લોકોનું બિલકુલ કોઈ અર્થ રહેતો નથી તેવું માનું છું। શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં શ્રીજી મહારાજે કહ્યું હતું કે હું મારા હૃદયમાં શ્રી કૃષ્ણનું ધ્યાન ધરું છું। શિક્ષાપત્રી શ્લોક 25-62-108-109-111-115માં શ્રી કૃષ્ણ ભક્તિ કરવાનું કહ્યું છે। એવા લાખો યોદ્ધા ભગવાન સ્વામિનારાયણ તૈયાર કર્યા છે, માટે સ્વામિનારાયણ ભગવાન છે।
ઘણા મોટા મોટા કથાકારો એમ કે છે કે સ્વામિનારાયણ મહાપુરુષ હતા. અરે સ્વામિનારાયણ ભગવાન ના ભગવાન હતા. ડોબાવ તમને શું ખબર પડે એ કોણ હતા? એ કોણ હતા એ તમારે સમજવું હોય ને તો આવવું પડે અમારી સત્સંગી જીવનની કથામાં બેસવા આવવું પડે, સાંભળવા આવવું પડે. પાઠશાળા છે આ, આમાં આવે ને તો ખબર પડે એ કોણ હતા. તમને એમને ન સમજાય. તમે સ્ટુડન્ટ છો કોમર્સ ના અને આ બાપ છે ગ્રંથ એ મેડિકલ કોલેજ નો છે. સ્વામિનારાયણ મૂળ પંથ બીએપીએસ ઉપર સવાલો ઉભા કરતો હોય અને એ એવું કહેતો હોય કે બીએપીએસના એ સંતો આપણા મૂળ આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કરી રહ્યા છે, તો તમે પણ શું કરી રહ્યા છો? તમે પણ રામ કૃષ્ણ મહાદેવનો દ્રોહ તો કરી જ રહ્યા છો. એક સંત, એક મહાપુરુષને તમે ભગવાન તરીકે સ્થાપિત કરી રહ્યા છો, અને જ્યારે સંપ્રદાયથી વિમુખ થઈને તમે બીએપીએસને તમે બહાર કાઢો છો, અને એ બીએપીએસ આજે સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિનો ડંકો વગાડવાની વાતો કરે છે. તેમના પુસ્તકોની અંદર અવતારીના અવતાર એવા શ્રીજી મહારાજ એટલે કે સહજાનંદ સ્વામીને સર્વોપરી ભગવાન બનાવી દેવામાં આવ્યા છે. નીલકંઠ વર્ણિના સ્વરૂપોનો એ લોકો જળાભિષેક કરે છે. ત્યાં ભગવાન શિવનું કોઈ મહત્વ નથી. ભગવાન શિવને આ લોકો જળાભિષેક કરતા નથી. તમે સનાતન સંસ્કૃતિના ડંકા વગાડવાની વાતો કરો છો, તો નીલકંઠ મહાદેવની સ્થાપના કેમ ન્યૂજર્સીમાં ન કરવામાં આવી? કેમ સનાતનની આરાધ્યોને ખાલી દેખાવ માટે જ ત્યાં મૂકવામાં આવ્યા છે? અને તમે સનાતનમાં રહી અને સનાતનને નુકસાન પહોંચાડી રહ્યા છો અને વાત કરી રહ્યા છો કે હિન્દુ સંસ્કૃતિનો ડંકો વગાડી રહ્યા છો. તમે સનાતની આરાધ્યોનો દ્રોહ કરી રહ્યા છો. રામ કૃષ્ણ મહાદેવ આદ્યશક્તિનો દ્રોહ કરી રહ્યા છો. યા દેવી સર્વભૂતેષુ નારી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. નારી શક્તિનો તમે છેદ ઉડાડી રહ્યા છો, નારી શક્તિનું તમે અપમાન કરી રહ્યા છો, અને હિન્દુ સંસ્કૃતિના ધર્મ પ્રસાર પ્રસારની વાતો કરી રહ્યા છો. આ બે મોઢાની વાતો છે. દોરંગા ભેળા કદી ન બેસીએ, પત એમાં પોતા કેરી જાય, આ આપણા સાધુ સંતોએ પોતાના અનુભવોના આધારે કહી દીધું છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત વર્ષમાં અનેક મહાપુરુષો આવ્યા, અનેક સંતો થયા, જેમણે સત્ય રાગ સત્ય માર્ગ આ જગતને બતાવ્યો છે. અને તમે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો, તમે લોકોને ભટકાવી રહ્યા છો, તમે તમારી દુકાનો ચલાવી રહ્યા છો, અને આજે નહીં રાજકીય રમત રમતા અને રાજકીયના પીઠું બની ગયેલા ધર્મગુરુઓ પણ આવા લોકોને સાથ આપી રહ્યા છે. હિન્દુવાદી સંગઠનો હિન્દુ સંસ્કૃતિની સનાતન સંસ્કૃતિને બચાવવાની વાત કરી રહ્યા છે, પણ જ્યારે આ લોકો સ્વામિનારાયણને સર્વોપરી ભગવાન બનાવી સનાતની પરંપરાના તમામ આરાધ્યોને નીચે બતાવી રહ્યા છે, ત્યારે આ લોકો મૌન ધારણ કરી લે છે. ત્યારે સનાતન સંસ્કૃતિનું અપમાન આ લોકોને નથી દેખાતું. પણ એ જગ્યાએ કોઈ અન્ય મજબના લોકોએ જો આવું અપમાન કર્યું હોય તો આ જ સંગઠનો પાસે દેશને ભડકે બાળતા હોય છે. આ લોકો પણ દોગલા છે. આવી દોગલી નીતિ એ આપણી સનાતન સંસ્કૃતિનું રક્ષણ થશે કરું? હવે સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરો અને શંકરાચાર્યો અને જગદગુરુઓ જાગ્યા છે. સનાતન ધર્મ સંરક્ષણ સમિતિનું ગઠન થયું છે, અને આ સમિતિને તમામ સાથ આપે, સહકાર આપે, હિન્દુવાદી સંગઠનો પણ આગળ આવે અને સત્યને બહાર લાવે, લોકોને સત્ય સમજાવે. લોકો ભટકી રહ્યા છે, લોકોને ભટકાવવામાં આવી રહ્યા છે. ક્યાં સુધી આપણે આવું સહન કર્યા કરીશું? સનાતન સહજ સૌ કોઈને સ્વીકારે છે, પણ જે સનાતનની વિમુખ વાતો કરતા હોય, વૈદિક સનાતન સંસ્કૃતિ આપણા ધર્મગ્રંથો આપણો વેદ પુરાણ ઉપનિષદ ગીતા રામાયણ આ ગ્રંથો છે આપણા, અને એ ગ્રંથોથી કંઈક અલગ ગ્રંથો રચાઈ રહ્યા છે, અને એ ગ્રંથોની અંદર સનાતન સંસ્કૃતિનું ઘોર અપમાન થઈ રહ્યું છે, ત્યારે હિન્દુવાદી સંગઠનો જાગે, સરકાર પણ જાગે, નોંધ લે. તમામ જગદગુરુઓ તો જાગી રહ્યા છે, શંકરાચાર્યો જાગી રહ્યા છે. હજી આ ચળવળ વધુ વેગ બને. લક્ષ્મીનાથ સારંભાં નાથયામન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં અખિલ ભુવન જન્મસ્થેમભંગાદિલીલે વિનતુ વિવિધ ભૂત ભ્રાત રક્ષૈક દીક્ષે શ્રુતિ શિરસ વિદીપ્તે બ્રહ્મણે શ્રીનિવાસે ભવતુ મમ પરસ્મિન શ્રીમુષી ભક્તિ રૂપા. આજ કુછ વિશેષ ચર્ચા કરને કે લિયે કુછ વિષય જો વર્તમાન સમય મેં
स्वामीनारायण संप्रदाय को लेकर के विविध प्रकार की वार्ता समाज में हो रही है, इस बात को लेकर के कुछ कहने के लिए मैं प्रस्तुत हुआ हूँ। गत सप्ताह श्रीरंगम की कथा में पौंड्रक वध के प्रसंग में परमात्मा के विषय में, भगवान के विषय में जो मान्यताएं हैं उसको लेकर के कुछ बातें हमने कही थी, जिसको स्वामीनारायण संप्रदाय के लोगों को विशेष आपत्ति हुई है और आपत्ति होना भी चाहिए। वस्तुतः स्वामीनारायण संप्रदाय और स्वामीनारायण कौन हैं, इनके विषय में कुछ लोग सही जानकारियां रखते हैं, कुछ लोगों के पास सही जानकारियां नहीं हैं। स्वामीनारायण, जिनको स्वामीनारायण नीलकंठवर्णी, सहजानंद इत्यादि नामों से जाना जाता है और भगवान के अवतार के रूप में जिन्हें जाना जाता है, उनका जन्म अयोध्या के सन्निकट छपैया गांव में हुआ था, एक ब्राह्मण परिवार में, पांडे परिवार में, और इनका घर का नाम घनश्याम पांडे था। बाद में इन्होंने साधु जीवन व्यतीत करते हुए गुजरात की यात्रा की और गुजरात में आकर श्री रामानंद नाम के कोई संत थे जिनसे इन्होंने दीक्षा प्राप्त की, कृष्ण मंत्र की दीक्षा प्राप्त की और फिर कथा प्रवचन धर्म प्रचार के जो भी कार्य उनसे होते थे उसका विस्तार होने लगा। आगे चल करके ऐसी कुछ स्थितियां सृजित हुई कि स्वामीनारायण संप्रदाय के अनुयायियों ने स्वामीनारायण को भगवान घोषित किया कि ये भगवान के अवतार हैं। स्वामीनारायण संप्रदाय वैष्णव के चार संप्रदाय में से किसी भी संप्रदाय के अंतर्गत नहीं आता है। संप्रदाय के लिए एक सिद्धांत होता है, एक मान्यता होती है, एक दर्शन होता है, एक परंपरा होती है, तब उस संप्रदाय को समाज में मान्यता मिलती है। स्वामीनारायण ने कोई ऐसा ग्रंथ, कोई ऐसा सिद्धांत समाज को नहीं दिया जिससे कोई स्वतंत्र संप्रदाय के रूप में उनकी प्रतिष्ठा होती। स्वामीनारायण ने जो उनके अनुयायी, उनके चेले कहते हैं कि स्वामीनारायण ने ग्रंथ लिखा, तो उनके नाम पर वर्तमान में दो ग्रंथ देखे जाते हैं, एक शिक्षापत्री जिसमें 212 श्लोक हैं और जिस शिक्षापत्री में उन्होंने अपने शिष्यों के लिए कुछ निर्देश, कुछ आदेश और कुछ संकेत किया है, और दूसरा ग्रंथ जो उनके शिष्यों के द्वारा संग्रह किया गया स्वामीनारायण के कहने पर, उनके उपदेश को अथवा उनके प्रवचन को अथवा उनके आदेश को लिपिबद्ध किया, जिसका नाम वचनामृत है। इन्हीं दो ग्रंथों के आधार पर स्वामीनारायण की परंपरा को उनके अनुयायियों ने आगे बढ़ाने का प्रयास किया। वचनामृत जो है, उस वचनामृत में 262 प्रवचन या वचन उनके संग्रहित किए गए हैं, बाद में 12 वचन उसमें और जोड़े गए हैं, 11 वचन, जिसके आधार पर संप्रदाय को प्रतिष्ठित करने का और एक समाज में सिद्धांत बनाने का प्रचार उनके अनुयायी लोग अभी तक करते रहे हैं। अब मूल बात यह है कि स्वामीनारायण भगवान थे कि नहीं थे, तो भगवान के विषय में कोई भी व्यक्ति अपने आप को भगवान घोषित कर दे तो वह भगवान नहीं होता। भगवान होने में दो प्रमाण है, पहला प्रमाण शास्त्र प्रमाण है, शास्त्र प्रमाण से ही भगवान की सिद्धि होती है। महाभारत में विदुर जी कहते हैं शास्त्रात् वेदमि जनार्दनम्, शास्त्र के द्वारा मैं भगवान को जानता हूँ। वेदांत ब्रह्मसूत्र में भी वेदव्यास जी कहते हैं शास्त्र योनित्वात्, शास्त्र के द्वारा ही ब्रह्म को, ईश्वर को, परमात्मा को जाना जा सकता है। तो किस शास्त्र में या किस ग्रंथ में स्वामीनारायण को भगवान कहा गया, यह बहुत बड़ा यक्ष प्रश्न है। और इस प्रश्न का उत्तर उनके अनुयायी ये देते हैं कि स्कंद पुराण में, पद्म पुराण में और कुछ कुछ संहिताओं का नाम लेकर के कि तत्तत् संहिताओं में स्वामीनारायण के अवतार होने की भविष्यवाणी की गई है, परंतु जिन जिन श्लोकों को स्कंद पुराण के नाम पर और पद्म पुराण के नाम पर अपने ग्रंथों में ये लोग प्रचारित करते हैं, वे श्लोक कहीं भी अन्य किसी प्रतियों में प्राप्त नहीं होते, केवल इनके उद्धरणों में वो देखे जाते हैं।
इससे यह सिद्ध है कि वो श्लोक इन्हीं के द्वारा बनाए गए हैं और इन्हीं की रचना है। जिसमें एक श्लोक मुझे जो मिला है जिसपे थोड़ी सी चर्चा करनी आवश्यक है, क्योंकि स्कंद पुराण के श्लोक के नाम पर ये लोग कहते हैं कि स्कंद पुराण में भगवान ने कहा है कि मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तिष्यन्त्यसुरास्ते तु धर्मं यदा क्षितौ। ये श्लोक इनके द्वारा जो कल्पित स्कंद पुराण के नाम पर प्रचारित किया जाता है, इस श्लोक का अर्थ ये लोग ये बताते हैं कि भगवान कह रहे हैं कि मेरे द्वारा महाभारत युद्ध में अर्जुन को निमित्त बना करके अर्जुन के द्वारा जो वीर मारे गए, जो योद्धा मारे गए, वे कलयुग में असुर बनकर के प्रकट हुए और उन्होंने कलयुग में अधर्म का विस्तार किया, उस अधर्म को नष्ट करने के लिए स्वामी नारायण का अवतार होगा। पाखंड बहुलो लोके स्वामी नामना हरि स्वयं पाप पंक निमग्नम तम जगदुद्धारयिष्यति। ऐसे पाक पंक में डूबे हुए व्यक्तियों के उद्धार के लिए स्वामी नारायण भगवान हरि अवतार लेंगे, ऐसा ये लोग कहते हैं। परंतु प्रश्न ये है कि अगर भगवान के द्वारा मारे गए वीर असुर बनकर के प्रकट हुए तो यह बात भी समझ में नहीं आती, क्योंकि भगवान के द्वारा जो मारे जाएंगे वे तो वैकुंठ को प्राप्त करेंगे। अगर ये कहें कि भगवान के द्वारा मारे जाने पर भी रावण को वैकुंठ नहीं मिला, फिर रावण को शिशुपाल के रूप में जन्म लेना पड़ा, तो वहां पर तो ऋषि का शाप सनकादिकों का शाप कारण था और वो भगवान की लीला थी, भगवान की इच्छा थी। परंतु सिद्धांत यही है कि भगवान के द्वारा मारे जाने पर व्यक्ति को मुक्ति मिलनी चाहिए, और अर्जुन के द्वारा अगर मारे गए हैं या अर्जुन को ही निमित्त माना जाए कि अर्जुन ने उनको मारा और मूल कारण अर्जुन है, तो युद्ध के मैदान में जो वीर मृत्यु को प्राप्त करता है उसे उत्तम लोक की प्राप्ति होती है। भगवान ने स्वयं कहा है, हतो वा प्राप्यसि स्वर्गम जित्वा वा भोक्षसे महीम तस्माद् उत्तिष्ठ कौन्ते युद्धाय कृतनिश्चयः। तो उन वीरों को उत्तम लोक की प्राप्ति होनी चाहिए थी, वो मृत्यु लोक में पुनः असुर बनकर के कैसे प्रकट हुए, यह बड़ी विडंबना है। इस प्रकार के कल्पित प्रमाणों के द्वारा, मनमाने प्रमाणों के द्वारा, स्वरचित प्रमाणों के द्वारा स्वामी नारायण को ईश्वर सिद्ध करने का दुराग्रह उनके अनुयायी करते हैं। अब दूसरी बात, ऐसा भी कहा जाता है और जो मुझे लेख प्राप्त हुआ, जो प्रमाण मुझे प्राप्त हुए, उन प्रमाणों के आधार पर मैं कह रहा हूं कि स्वामी नारायण जी का जो वचनामृत है, उस वचनामृत में 19 स्थानों पर उन्होंने अपने को स्वयं ईश्वर कहा। तो स्वयं के ईश्वर होने में व्यक्ति स्वयं प्रमाण नहीं हो सकता। अगर इस तरह से उनके कहने मात्र से उनके अनुयायी उनको ईश्वर मान लें, तो भगवान मान लें, परमात्मा मान लें, तो कोई भी व्यक्ति कल पैदा हो और वो कहे मैं कहता हूं कि मैं ईश्वर हूं, तो यह बड़ी भारी अनवस्था होगी, इसका कोई अंत नहीं होगा और ईश्वर की सिद्धि में फिर शास्त्र प्रमाण की कोई उपयोगिता नहीं रह जाएगी और इस तरह से कोई भी ईश्वर और परमात्मा अपने आप को घोषित करने लग जाएगा और एक बहुत बड़ा उपद्रव, एक बड़ी भारी अव्यवस्था समाज में सृजित होगी और भ्रम होगा और लोग मार्ग भ्रष्ट हो जाएंगे। तो वचनामृत के आधार पर अगर उनके अनुयायी कहते हैं कि वचनामृत में उन्होंने अपने को भगवान कहा, तो किस आधार पर उन्होंने भगवान कहा? शास्त्र के आधार पर वो अपने को भगवान कह नहीं सकते। दूसरी बात, अगर योग बल से उनको ज्ञान हुआ, बहुत बड़े योगी थे और योग बल पर उन्हें प्रत्यक्ष हुआ, यह ज्ञान हुआ कि मैं भगवान हूं, ईश्वर हूं, तो योग के द्वारा होने वाला जो प्रत्यक्ष है वह उस योगी तक ही सीमित होता है, वह दूसरे के लिए प्रमाण नहीं होता। इसीलिए वेदांत में श्री वेद व्यास जी ने एतेन योग प्रत्युक्त सूत्र के द्वारा योगज प्रत्यक्ष और योग के द्वारा प्राप्त ज्ञान को दूसरे के लिए प्रमाणभूत नहीं माना। इस तरह से अगर कोई व्यक्ति कहे हम योगी हैं और योग बल से हम अमुक चीज को समझ चुके हैं और जान चुके हैं, इसलिए मेरी बात मान लो, तो यह प्रमाण नहीं होता है, इसे प्रमाण नहीं माना जाता। शास्त्र की आज्ञा को ही मान करके तत्व का निर्णय किया जाता है। किसी प्रतिज्ञा मात्र से किसी प्रमेय की सिद्धि नहीं होती, प्रमाण के द्वारा प्रमेय की सिद्धि होती, न तो प्रतिज्ञा मात्र, प्रतिज्ञा कर लेने से किसी प्रमेय की सिद्धि नहीं होती। उनके अनुयायी कहते हैं कि वचनामृत में उन्होंने अपने को ईश्वर कहा और अपने शिष्यों के बीच में कहा कि तुम मुझे ईश्वर मानो, सर्वोत्तम ईश्वर मैं हूं। अगर उन्होंने ऐसा कहा तो फिर वो
एक संत भी नहीं है। क्यों? क्योंकि कोई संत भगवान का दास होता है, कोई भक्त भगवान का दास होता, स्वयं अपने को भगवान नहीं कहता। और अगर वो अपने को भगवान कहते हैं और उन्होंने कहा है, ऐसा उनके अनुयायी कहते हैं, मैं नहीं कह रहा हूं, उनके अनुयायी ऐसा कहते हैं कि उन्होंने अपने आप को भगवान और ईश्वर बताया। और कहां बताया? बोले वचनामृत में कई बार उन्होंने कहा, जहां तक मुझे मालूम है कि 19 बार उन्होंने संकेत रूप में, प्रत्यक्ष रूप में, जिस किसी रूप में वचनामृत में उन्होंने अपने को ईश्वर सिद्ध करने का प्रयास किया। तो अगर वो अपने को ईश्वर सिद्ध करने का प्रयास कर रहे हैं अपने ग्रंथ में और उस ग्रंथ को आप प्रामाणिक मानते हैं, तो फिर यह दोष स्वामी नारायण को ही प्राप्त होगा कि वो अपने को ईश्वर सिद्ध करने का प्रयास क्यों कर रहे हैं। और इस तरह ईश्वर बनकर के पूजित होने की लोकेषणा की ऐसी घोर वृत्ति उनके अंदर उत्पन्न क्यों?